મિત્રો, જે આપણે વસલી જે ઘોડી હતી ખૂબ જ અઘરી હતી, આપણે એમને પાર કરી ચૂક્યા છીએ, ખૂબ જ ચડાણવાળી હતી અને પરિક્રમાનું હજી ચાલુ જ છે. ને આપણે રાકેશભાઈ, હવે આપણે આ જે વસલી ઘોડી આપણે પાર કરી નાખી, હવે પછીનું કઈ આવશે? હવે આપણે એમ કહેવાય કે માળવેલા જવાનું છે, ત્યારબાદ માળવેલાથી નીકળશું એટલે બીજી ઘોડી, પછી ત્રીજી ઘોડી ચાલુ થઈ જાય. બીજી ઘોડી આની જેવી આપણે જેવી ઘોડી ચડીને આવ્યા છીએ, તો આ જે માળવાની જે ઘોડી છે તો અહીં દાદરની વ્યવસ્થા છે, જ્યાં ઘોડી અત્યારે નિશાળમાં જાય છે. જેટલું આપણે ચડાણ કરીને આવ્યા એટલું જ હવે નીચું જવાનું છે અને પરિક્રમા કન્ટિન્યુ રહેજો, ખૂબ જ મજા આવે છે. અત્યારે જે દાદરની વ્યવસ્થા છે, અમે તો ડુંગર તરફથી જઈ રહ્યા છીએ અત્યારે, અને જે અત્યારે ચડાણ કરીને આવ્યો એટલે અહીંયા થોડોક રસ્તો ટૂંકો હોવાના કારણે અત્યારે ખૂબ જ ભીડ જામી છે. અને અમે જુઓ છું તો રસીની વ્યવસ્થા છે, તમને નજીક જઈને પણ બતાવું. મિત્રો જોવો છો, ઢાળ તમે જોઈ રહ્યા છો, આમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે. હર હર મહાદેવ. કેમ છો મિત્રો? બીજા ભાગમાં એમ કહો કે આપણે ઘોડી સુધી રાતે ઘોડી ઉતરીએ છીએ, તો આજનો આ બીજા પર્વ ની વાત કરીએ તો આપણે જવાનું છે માલવેલાથી, આપણે જવાનું છે ઘોડ જોઈએ છોકરા, અને સમય રહે તો આપણે બતાવે કે રામધામનો ભાવ છે. મિત્રો, જરાક બધા આવી રહ્યા છે ધીમે ધીમે, કેવું લાગે છે ગુરુ? અરે બહુ અઘરું છે હો, આમાંથી બે વાર તો પગ લપસ્યો ને તો નીચે લપસી ની ગયા ને, આ થોડું શોર્ટકટ છે એવું લાગે છે. અને મેઇન રૂટ આપણે સામે વેચ્યો ચાલુ છે અને બધા મિત્રો આવે છે, એલપીજી બેન બધા પબ્લિક છે, હવે શરૂ છે પણ ત્યાં ભીડ ખૂબ છે, ભીડ ખૂબ છે, હાલો હાથે સરળ પડે. આપણે શું છે રાકેશભાઈ, કેમ રહ્યું? એકદમ મોજ. અને બીજી ઘોડી ઉતરી ગયા છે, ત્રીજી આકડે ચડવાની છે. હવે છેલ્લામાં વજન કેટલો છે એ કયો? પેલા વણ છે આશરે 15-16 કિલો, 15-16 કિલો વજન. એટલે આમાં આર્મી જેવો, હાથમાં આપણે શૂટિંગ બ્લોગિંગનો સામાન એટલે આર્મી જેવું ઠેલો, આર્મી જેવો છે. તો ટ્રેનિંગ કેમ કરતા હોય એમ ઉતરતા હતા, શૂટિંગમાં લીધું અલ્પેશભાઈની, જો સામે જાય છે ઉપર, જો કે આ બાજુ જ આવે છે. અને આગળ પૂછીએ આપણે બધા મિત્રો, આખો કટો કેમ લાગ્યો અલ્પેશભાઈ? અઘરી વસ્તુ છે, અઘરી વસ્તુ છે ને. જો આમ જો ફોન આખો ઉડાડ્યો, આમાં શૂટિંગ છું, ફોન આખો ઉડ્યો ને હાથમાં કેસ કર્યો, આવી બધી વસ્તુ કરીએ પણ તમને હારી હારી વસ્તુ બતાવવાની કોશિશ કરીએ છીએ. આ 50 આમાં આપણે કેપ્ચર છું, આ કેપ્ચર છું, આમાં ફોન ઉપર ઉડાડ્યો ને કેમ લાગ્યું તમે? ઘોડી ઉજરે આમ બહુ અઘરું લાગ્યું છે, ભાડું થશે મોબાઈલ શૂટિંગ કરવામાં. જો તમને મિત્રોને દર્શકોને બતાવવા માટે આવી વસ્તુ શૂટિંગ કરવા માટે કારણ કે જોખમ પણ એવું લેવું પડે. તમે જોયું જ હશે આગળ મોબાઈલ કેવો ગયો અને પાછો લીધો. અને વજન કેટલા છે બે થેલામાં? કહેવાની વાત એ છે કે આ જગ્યા ઉપર તમે આવો ને, તમને અમે હારી હારી વસ્તુ દેખાડીએ છીએ, એને માહિતી આપીએ છીએ, તમે હેરાન ન થાઓ. જગ્યા ઉપર આવો ને કઈ રીતના તમને રહેવું, આ યુવાનો માટેનો રસ્તો છે, ખાસ કરીને વૃદ્ધો આમાં હલાય નહીં, એની માટેનો જ આપણે દાદરાનો રસ્તો છે. અત્યારે જોકે ચાલુ જ છે સામે, અને ઘણા બધા યાદકો છે, યંગસ્ટર છે, આમ થોડોક સરસ છે, તો થાક લાગ્યો છે. માળવેલનો જે મિત્રો જે ટ્રેક છે, તો ખૂબ જ ઉતરાણવાળો રસ્તો આવે, તો ખાસ કરી ધ્યાન રાખો, યંગસ્ટર માટે આ શોર્ટકટ રસ્તો છે. અને બધા મિત્રો જે ઉતરતા તમે શૂટ કરી પણ બતાવ્યું, અને સામે તરફ જે દાદરામાંથી જે વૃદ્ધો હોય અને એના ટ્રાફિક પણ ખૂબ છે, એટલે શોર્ટકટ યંગસ્ટર હોય તો જ તમારે ઉતરવું. અને બધા મિત્રો જોવે છે તો અહીં બ્લોગિંગ શૂટ થઈ રહ્યું છે, તો જોવો થોડોક શોર્ટકટ છે, પણ ખૂબ જ પથ્થરવાળો રસ્તો છે અને એમાંથી આપણે ઉતરી રહ્યા છીએ અત્યારે. હા, અને જુઓ તમે આ રીતનો શોર્ટકટ છે, યંગસ્ટર માટેનો ખાસ રસ્તો છે, વૃદ્ધો આમાં હાલતા હોય તો લપસે. જો આ રીતનું ચડાણ કેવું ખૂબ જ અઘરું છે, તમે જોઈ રહ્યા છો. જો અલ્પેશભાઈ ઠેકડો મારી ગયા, અલ્પેશભાઈ ઠેકડો માર્યા, રાકેશભાઈ વિચાર કરે છે ખાલી ઉતરવું કેમ આમાં. જો જાય અને રોકેટ બીજું લાલજીભાઈ ખેર, જે હાલ ડુંગરો
ઉતરી રહ્યા છો વળ ખાતા ખાતા ઉતરે છે પાછળ પથ્થર જોવો છો ને તો એ પથ્થર માંથી આપડે હાલી ને જઈ આવ્યા છીએ આપણે કોઈ હજી પગ કેવું કઈ દુખતું નથી મજા આવે છે અને ભગવાન ના નામ રોકે ભીમ પડે એટલે ભગવાન નું નામ યાદ આવે મિત્રો કન્ટિન્યુ રહેજો અને ચેનલ માં તમે ખાસ નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે હજી આગળ ની સફર ચાલુ જ છે આ માળવેલા નો જે ટ્રેક છે આપણે સ્વાતંત્ર રસ્તે થી અત્યારે જઈ રહ્યા છીએ અને જે પગથિયાળો રસ્તો છે વૃદ્ધો માટેનો ત્યાં ટ્રાફિક છે યંગસ્ટર હોય તો આની અંદર થી ચાલી શકે તો કન્ટિન્યુ વિડીયો માં રહો આપણે આગળની વ્યવસ્થા બતાવીએ છીએ જય ગિરનારી જય ગિરનારી મિત્રો આ પથ્થર તમે જુઓ આ બધા મિત્રો અત્યારે જઈ રહ્યા છે ફોટોગ્રાફી પણ ચાલી રહ્યું છે અને આ પથ્થરમાં ધ્યાન પણ રાખવું પડે પગ બગ અસ્કાઈ ન જાય અને ધીમે ધીમે ઉતરવું પડે અલ્પેશભાઈ સામે બ્લોગિંગ કરી રહ્યા છે રાકેશભાઈ અહીંથી ઉતરી રહ્યા છે અને ધીમે ધીમે આપણે નીચેની તરફ જઈ રહ્યા છીએ જોઈ રહ્યા છીએ આપણે પ્રાણીઓ પણ તમને જોવા મળી શકે છે અહીંયા જોવા જોઈએ હાલો આપણે પરિક્રમાનો જે બીજો પડાવ છે જે માળવેલા ત્યાં આપણે પહોંચી ગયા છીએ તો ધીમે ધીમે જે પરિક્રમા ચાલુ છે આપણે બીજા પડાવ સુધી અત્યારે હાલ પહોંચી ગયા છીએ તો આખે આખું જે ટ્રેકનો જે આપણે વચલી ઘોડી હતી ત્યારથી લઈને મિત્રો આપણે માળવેલા પહોંચી ગયા છીએ અને સરસ મજાની અહીં પાણી પીવાની વ્યવસ્થા તમે જોઈ રહ્યા છો સામેની તરફ માળવેલા મંદિર છે અને આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ અને પાણી પીવાની વ્યવસ્થા તમને આવો છો તો અહીં સરસ મજાની જોવા મળે છે માળવેલા સુધી પહોંચી ગયા પહોંચી ગયા છે તો માળવેલા નો ઇતિહાસ આપણે રાકેશભાઈ કે તો મિત્રો વાત એવી છે કે અહીંયા જે માળવેલા નામ કેવી રીતે પડ્યું પેલા જે જંગલ છે એમાં એમ કહેવાય કે વેલા ખૂબ આમ સવાઈ જતા હતા અને એમ કહેવાય કે સૂર્યના કિરણો પણ ન પડતા એ માટે અહીંયા માળવેલા નામ રાખવામાં આવ્યું છે અને જે સામે તમને જે મંદિર દેખાય છે એમ કહેવાય કે મહાકાળી માતાનું છે તો આ બીજો પડાવ છે પરિક્રમાનો અને ત્રીજો પડાવ શરૂ થવાનો છે એમ કહેવાય કે બોરદેવી સુધીનો અને ત્યાં પરિક્રમા સંપૂર્ણ થાય છે તો આ ત્રણ પડાવ મહત્વના હોય છે લીલી પ્રથમના અને જે હવે તમને થોડું ઘણું એમ કહેવાય કે રોકેટ ગુજરું કે છે તો મિત્રો વિડીયોમાં આપણે અહીં એન્ડ કરીશું અને જે અહીંથી જે પાણી પછીનો પડાવ છે બોરદેવી તો આપણે ત્યાં આગળ નેક્સ્ટ વિડીયો જોશું અને એ મિસ કરવાનું ભૂલશો નહીં એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો કારણ કે ખૂબ મહેનત કરી છે અને આ બેગ પાસે તમે વજન મણ મણ જેટલો વજન લઈને તમારી સાથે આ લીલી પરકમાં એમ કહેવાય કે સંપૂર્ણ ત્રણ પડાવ કેવી રીતે થાય છે એ તમારી સાથે દર્શાવવાના છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો મળીએ આપણે નવો વિડીયો
ભગવાન લઈ જાય.